अस्सलामु अलैकुम दरेक ने गुड मॉर्निंग जनाब बाबू भाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण बे ऑनलाइन एज्युकेशन में आप सौनु स्वागत छे। आजे तारीख 5/12/2020 अने वार शनिवार। आपणो विषय छे अंग्रेजी। अंग्रेजी में आपणे लेसन नंबर 7 ए एंड एन एना विषे सीखी रह्या छे। आपणे पाठमां आवती स्पेलिंगो पण सीखी गया तेना उच्चार अने अर्थ साथे अने ए अने एन आर्टिकल विषे पण समजूती मेळवी लीधी तेमज ए अने एन आर्टिकल विषेनी खाली जग्या पण नोटमां लखी चूक्या छे। हवे आजे आपणे આપણી ચોપડીમાં લેખન કાર્ય કરીશું એટલે કે પાઠ્યપુસ્તકમાં આપણે લેખન કાર્ય કરીશું। સૌથી પહેલાં સ્ક્રીન ઉપર ધ્યાન આપો। આપણા પાઠ્યપુસ્તકમાં આ મુદ્દા આપ્યા છે જે આપણે નોટમાં લખી જ ચૂક્યા છે એ છતાં પણ આપણે એક વખત વાંચન કરી જઈએ। અંગ્રેજી ભાષામાં એ અને એન બે આર્ટિકલ છે। અંગ્રેજી ભાષાના બે આર્ટિકલ કયા કયા? એ અને એન। અંગ્રેજી મૂળાક્ષરોમાં ए ई आई ओ अने यू ए 5 स्वर छे। बाकीना बधा मूळाक्षरो व्यंजन छे। एटले के अंग्रेजी मूळाक्षरोमां स्वर अने व्यंजन जे रीते गुजरातीमां होय छे ते रीते अंग्रेजीमां पण छे। तो स्वर कया कया छे? ए ई आई ओ अने यू। बाकीना बधा ज व्यंजन छे। हवे त्रीजो मुद्दो, એક વચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ અને સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એન આર્ટિકલ મુકાય છે। એટલે કે આ 5 મૂળાક્ષર એ ઈ આઈ ઓ યુ એનાથી જો સ્પેલિંગ શરૂ થાય તો એના પહેલાં આર્ટિકલ એન લખાય અને એ સિવાયના મૂળાક્ષરથી જો સ્પેલિંગ શરૂ થાય તો એના પહેલાં એ આર્ટિકલ લખાય। આ આપણે અગાઉના તાસમાં પણ શીખી ગયા હતા એ છતાં આજે આપણે એક વખત પુનરાવર્તન કરી લીધું। હવે એના ઉપરથી આપણે ખાલી જગ્યામાં આર્ટિકલ મૂકતા શીખીશું। હવે ચોપડીમાં જ બીજા પાના ઉપર આપ્યું છે ફન ટાઈમ। આપણે સૂચના વાંચીએ, ચિત્રો સાથે આપેલા નામોની પહેલાં એ કે એન આર્ટિકલ મૂકો। ચિત્રો સાથે એટલે કે આ ચિત્રો સાથે આપેલા નામ છે એની પહેલાં જે ખાલી જગ્યા છે તેમાં આપણે આર્ટિકલ મૂકવાના છે। સૌથી પહેલાં શું છે? ટેબલ, ટી એ બી એલ ઈ, ટેબલ। હવે ટેબલ એક શાનાથી સ્પેલિંગ શરૂ થાય છે? વ્યંજનથી। તો એની પહેલાં આપણે શું લખીશું? એ લખીશું અને આનું આખાનું વાંચન થશે અ ટેબલ, અ ટેબલ। ચલો એના પછી એ ડબલ પી એલ ઈ, એપલ, સ્પેલિંગ શરૂ થાય છે સ્વરથી એટલે અહીંયા આર્ટિકલ શું મૂકાશે? એન મૂકાશે અને એનું આખાનું વાંચન થશે એન એપલ, એન એપલ। ચાલો એના પછી છે આઈ આર ઓ એન, આયન, આયન સ્પેલિંગ શરૂ થાય છે આઈથી એટલે કે સ્વરથી તો અહીંયા ખાલી જગ્યામાં આર્ટિકલ કયો મૂકાય? એન આર્ટિકલ મૂકાય અને વાંચીશું આપણે એન આયન, એન આયન। ચાલો એના પછી છે જી એલ એ ડબલ એસ, ગ્લાસ। હવે ગ્લાસ જીથી શરૂ થાય છે સ્પેલિંગ એટલે કે વ્યંજનથી તો અહીંયા શું લખાશે? એ લખાશે એટલે આપણે લખીશું એ અને વાંચન થશે અ ગ્લાસ, અ ગ્લાસ। ચાલો એના પછી છે સ્પેલિંગ નીચેની ઓ ડબલ્યુ એલ, આઉલ, આઉલ સ્પેલિંગ શરૂ થાય છે ઓથી એટલે કે સ્વરથી એટલે એની આગળ આપણે શું લખીશું? એન લખીશું। ચાલો વાંચીએ આપણે એન આઉલ, એન આઉલ। ચાલો એના પછી સી એ આર, કાર,
કાર સ્પેલિંગ શરૂ થાય છે સીથી, એટલે કે વ્યંજનથી. તો અહીંયા આગળ શું લખાશે ખાલી જગ્યામાં? એ લખાશે અ કાર, અ કાર. ચાલો આગળ. ઓ એન આઈ ઓ એન, અનિયન. અનિયન એટલે કે ડુંગળી. ચાલો અનિયન સ્પેલિંગ શરૂ થાય છે ઓથી, એટલે કે સ્વરથી. તો હવે અહીંયા આર્ટિકલ કયો મૂકીશું આપણે? એન આર્ટિકલ મૂકીશું. ચાલો તો હવે લખી દઈએ. હવે વંચાશે એન અનિયન, એન અનિયન. ચાલો એચ એ ટી હેટ, હેટ સ્પેલિંગ શરૂ થાય છે વ્યંજનથી. તો અહીંયા આગળ શું આવશે? અ. શું આવશે? અ, અ હેટ, અ હેટ. ચાલો હવે નીચેની સ્પેલિંગ આઈ સી ઈ સી આર ઈ એમ, આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. હવે સ્પેલિંગ શરૂ થાય છે આઈથી, એટલે કે સ્વરથી. તો અહીંયા શું આવશે? એન આવશે, એન આઈસ્ક્રીમ, એન આઈસ્ક્રીમ. ચલો એના પછી છે સી એ ટી કેટ. હવે અહીંયા શું લખાશે? અ લખાશે, અ કેટ, અ કેટ. ચલો એના પછી એ ઈ આર ઓ પી એલ એ એન ઈ, એરોપ્લેન. એરોપ્લેન સ્પેલિંગ સ્વરથી શરૂ થાય છે, એટલે અહીંયા આવશે એન. હવે વંચાશે એન એરોપ્લેન, એન એરોપ્લેન. શિપ, શિપ સ્પેલિંગ શરૂ થાય છે એસ એચ આઈ પી, એસથી શરૂ થાય છે, એટલે અહીંયા આર્ટિકલ શું આવશે? અ આવશે, અ શિપ, અ શિપ. ચાલો એક વખત વાંચન કરી જઈએ. અ ટેબલ, એન એપલ, એન આયર્ન, અ ગ્લાસ, એન આઉલ, અ કાર, એન ઓનિયન, અ હેટ, એન આઈસ્ક્રીમ, અ કેટ, એન એરોપ્લેન, અ શિપ. હવે આપણે આગળ જોઈએ. ચલો આગળની નીચેની સ્પેલિંગ એ એક્સ ઈ એક્સ. તો આની પહેલાં શું લખાશે? અહીંયા સ્વરથી શરૂ થાય છે, એટલે આની પહેલાં આપણે શું લખીશું? આર્ટિકલ એન લખીશું, એટલે અહીંયા આવશે એન, એન એક્સ, એન એક્સ. ચલો બી આર યુ એસ એચ, બ્રશ. સ્પેલિંગ શરૂ થાય છે વ્યંજનથી, તો અહીંયા લખાશે અ, અ બ્રશ, અ બ્રશ. ઈ એલ ઈ પી એચ એ એન ટી, એલિફન્ટ. એલિફન્ટ સ્પેલિંગ શરૂ થાય છે ઈથી, સ્વરથી, તો અહીંયા શું આવશે? એન આવશે. શું આવશે? એન, એન એલિફન્ટ, એન એલિફન્ટ. ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ. ઓરેન્જ સ્પેલિંગ શરૂ થાય છે સ્વરથી, એટલે અહીંયા લખાશે એન, એન ઓરેન્જ, એન ઓરેન્જ. ચાલો એના પછી એ ડબલ આર ઓ ડબલ્યુ, એરો. હવે સ્પેલિંગ શરૂ થાય છે સ્વરથી, એટલે અહીંયા શું લખાશે? એન, એન એરો, એન એરો. ઈ એન જી આઈ એન ઈ, એન્જી. એન્જિન સ્પેલિંગ શરૂ થાય છે સ્વરથી, એટલે અહીંયા લખાશે એન, એન એન્જિન, એન એન્જિન. પી યુ આર એસ ઈ, પર્સ. પર્સ સ્પેલિંગ શરૂ થાય છે વ્યંજનથી, એટલે અહીંયા લખાશે એ, અ પર્સ, અ પર્સ. ચાલો હવે છેલ્લી સ્પેલિંગ ઈ ડબલ જી એગ. એગ સ્પેલિંગ શરૂ થાય છે ઈથી, એટલે કે સ્વરથી, તો અહીંયા આવશે એન, એ એન એન, એન એગ, એન એગ.
હવે નીચેની સ્પેલિંગ PEACOCK પીકોક. પીકોક સ્પેલિંગ શરૂ થાય છે પીથી, એટલે કે વ્યંજનથી. તો અહીંયા આવશે અ, વંચાશે અ પીકોક, અ પીકોક. એના પછી EAGLE ઈગલ, ઈગલ સ્પેલિંગ શરૂ થાય છે ઈથી, એટલે કે સ્વરથી. તો અહીંયા લખાશે એન, વંચાશે એન ઈગલ, એન ઈગલ. એના પછી JEEPG સ્પેલિંગ શરૂ થાય છે વ્યંજનથી, તો અહીંયા શું લખાશે? અ લખાશે, અ જીપ, અ જીપ. એના પછી ANT એન્ટ, એન્ટ એટલે કીડી, સ્પેલિંગ શરૂ થાય છે એથી, એટલે કે સ્વરથી. તો અહીંયા શું લખાશે? એન લખાશે, એન એન્ટ, એન એન્ટ. હવે નીચેની સ્પેલિંગ UMBREELA અમ્બ્રેલા. સ્પેલિંગ શરૂ થાય છે યુ, એટલે કે સ્વર. તો અહીંયા સ્પેલિંગની આગળ એન આર્ટિકલ લખાશે, એન અમ્બ્રેલા, એન અમ્બ્રેલા. એના પછી INK ઇંક, POT પોટ, ઇંક પોટ, ઇંક પોટ. આઈથી શરૂ થાય છે સ્પેલિંગ, એટલે સ્વરથી શરૂ થાય છે. તો અહીંયા શું લખાશે? એન લખાશે, એન ઇંકપોટ, એન ઇંકપોટ. હવે આગળની સ્પેલિંગ KITE કાઇટ, કાઇટ સ્પેલિંગ શરૂ થાય છે કે, એટલે કે વ્યંજનથી. તો અહીંયા શું આવશે? અ, અ કાઇટ, અ કાઇટ. હવે છેલ્લી સ્પેલિંગ BOOK બુક, સ્પેલિંગ શરૂ થાય છે બીથી, એટલે કે વ્યંજનથી. તો શું લખાશે? એ લખાશે, અ બુક, અ બુક. હવે ફરીથી એક વખત વાંચી જઈએ. NX અ બ્રશ, એન એલિફન્ટ, એન ઓરેન્જ, એન એરો, એન એન્જિન, અ પર્સ, એન એગ, અ પીકોક, એન ઈગલ, અ જીપ, એન એન્ટ, એન અમ્બ્રેલા, એન ઇંકપોટ, અ કાઇટ, અ બુક. આ થઈ આપણી ફન ટાઈમની એક્ટિવિટી. તમારે તમારી ચોપડીમાં, એટલે કે પાઠ્યપુસ્તકમાં, ફનમાં આ લેખન કાર્ય કરવાનું છે. તમારે બેઠું ઉતારવાનું નથી, પહેલાં સમજો, વિચારજો અને પછી જાતે લખવાની કોશિશ પણ કરજો. લખો ત્યારે સારા અક્ષરે લખજો, અને ઉપર પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 7 છે ત્યાં આજની ફન ટાઈમ છે, ત્યાં આજની તારીખ અને વાર લખીને આજનું લેસન કરજો. થેન્ક યુ, અલ્લાહ હાફિઝ. હવે આવતા તાસમાં મળીશું આપણે.